માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસીઓને જાતિના દાખલા મેળવવા માટે પડતી મુશ્કેલીઓના મુદ્દે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્યામજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ આદિવાસી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી સાચો આદિવાસીઓને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગણી કરી હતી। મકરાણી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ આજ રોજ અમે તાલુકા પંચાયત કચેરીની સામે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પર બેઠા હતા। એ દરમિયાન અમને પોલીસે ખોટી રીતે અટક કરીને અમને માંગરોળ પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે। એનો પણ એ સરકાર જ્યારે પણ અમે કોઈ કાર્યક્રમ લોકો માટે કરીએ, આ કાર્યક્રમ ધરણાનો કાર્યક્રમ જાતિના દાખલા માટે હતો। આ લોકો માટે અમે લડત કરવા બેઠા હતા, છતાં પણ અહીંયાના તાલુકા વિકાસ અધિકારી પોતે ભાજપના કાર્યકર હોય અને એમનો વ્યવહાર સારો નથી। અમારા તાલુકા પંચાયતના સદસ્યોના વિકાસના કામો જ્યારે પણ એમના વિસ્તારના મૂકી જાય ત્યારે એમને ખોટી રીતે કોઈના કોઈ બહાના હેઠળ કાઢી વિકાસના કામો થતા નથી। મારે તો એટલું કહેવું છે કે તાલુકા વિકાસ અધિકારી સાહેબને મારે આપના માધ્યમ જેટલું જણાવવાનું છે કે તમે લોકોના કામ માટે બેઠા છો, નહીં કે તમે કોઈ પાર્ટીના કાર્યકર છો। એટલે આ તો આજનો કાર્યક્રમ તો અમારે ખોટી રીતે અમને અટકાયત કરીને અમારો આજે પોસ્ટપોન કરવામાં આવેલ છે। પોલીસે દખલગીરી કરી અને અમને ખોટી રીતે તમારી પરમિશન નથી એવું બહાનું કાઢી અમને અહીંયા લેવામાં આવ્યા છે। અમે લેખિતમાં મામલતદાર સાહેબને પણ જાણ કરી હતી આ પરમિશન માટેની, છતાં પણ યેન કેન પ્રકારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારી પરમિશન નથી। આવનારા દિવસોમાં અમે આનાથી પણ મોટું આંદોલન કરવાના છીએ અને આની જાણ અમારા પરદેશના નેતાઓ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા માન્ય પ્રમુખ શ્રી આનંદભાઈ ચૌધરી સાહેબે પણ આ દાખલા માટે માંડવી પ્રાંત કચેરી સામે બેઠા હતા ત્યારે પાન સાહેબે એવું કીધું હતું કે ભાઈ હવે તમને અગવડતા નહીં પડે, લેખિત બાંહેધરી અને લેખિત બાંહેધરી આપી હતી, છતાં પણ અમારા તાલુકા વિકાસ અધિકારી દાખલા આપતા નથી અને કોઈને કોઈ બહાનુંને કેરી કાઢીને ધક્કા ખવડાવવાનું કામ કરે છે ગરીબ પ્રજાને પરેશાન અને આ વિસ્તારમાં ટ્રાઇબલ વિસ્તારો એ ગરીબ પ્રજા છે તો એમને વારંવાર ધક્કા ખાવા પડે છે અને 500 થી 1000 રૂપિયાનો ખર્ચ થાય છે, જેથી કરીને આ સરકાર આપના માધ્યમથી સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે આવી લોકોને હેરાનગતિ ન થાય અને આમાં ખર્ચામાંથી લોકો ગરીબ માણસો છે, મધ્યમ વર્ગના માણસો છે, એમને જાતિના દાખલાની જરૂર પડે છે તો એમને ખોટી કનગડત ન થાય અને સરળતા રહે અને જે પહેલાં હતું તે પ્રમાણે દાખલા કાઢી આપવામાં આવે, જે અમારી કોંગ્રેસના સમયે જે લોકોને દાખલા કાઢી આપવામાં આવતા હતા પરંતુ આ ભાજપ સરકારના એમાં એવા કાયદા બનાવ્યા છે કે તમારે બાપ દાદાનું પેઢીનામું લાવવું પડે, જેથી કરીને આ સરળતા રહે એવી અમારી નમ્ર રજૂઆત છે।